ભુજના શાંતિનગર વિસ્તારમાં પાણી ભરાયેલા છે. હમીરસર તળાવ ઓવરફ્લો થતાં પાણી ઘૂસ્યા છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા. નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ. લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ભુજના શાંતિનગર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. લોકોના ઘરો વરસાદી પાણીથી ભરાયેલા છે. હમીરસર તળાવ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં અહીંયા પાણી ભરી ગયા છે અને હજી પણ પાણી ન ઓસરતા લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી. અત્યારે જે પાણી ભરાવો થયો છે હમીરસર તળાવના ઓવરફ્લોના કારણે અને ચોમાસા પહેલાં જે કેનાલો સાફ નથી થઈ એના કારણે ભરાવો ખૂબ જ થઈ ગયો છે અને માણસોના પતરા ઉડી ગયા છે. ઘરવખરી બધે પૂરી થઈ ગયેલી છે. અમે સગા સંબંધીઓના ઘરે આશરો લીધેલો છે. પાણી પાણીમાં જે વરસાદ પડ્યો એના કારણે પાણીમાં વધારો થયેલો છે. હજી સુધી પાણી 5-5 ફૂટ ઘરમાં પાણી ભરેલા જ છે. ભુજમાં વરસાદે તો વિરામ લીધો છે પરંતુ લોકોની સમસ્યા હજુ પણ ઓછી થઈ નથી. નીચાણવાળા વિસ્તારની અંદર હજુ પણ પાણી ભરાયેલા છે. ભુજના દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે ભુજના સરપટ નાકા બહારનો વિસ્તાર છે ત્યાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાંતિનગર વિસ્તારના દ્રશ્યો છે કે અહીંયા પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે જેના કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. ભુજનો આ નીચાણવાળો વિસ્તાર છે જ્યાં વરસાદ બાદ આ પ્રકારે પાણી ભરાવવાની સમસ્યા છે તે દર વર્ષે સર્જાતી હોય છે અને જે રીતે હમીરસર તળાવ છે તે ઓવરફ્લો થયું છે તેનું પાણી છે તે અત્યારે નીચાણવાળા વિસ્તારની અંદર ઘૂસ્યું છે. જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને કચ્છનું વહીવટીતંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. કચ્છની વાત કરવામાં આવે તો કોસ્ટલ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે અને ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કચ્છના માંડવી, મુંદ્રા અને અબડાસા વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ.